નમસ્તે મિત્રો, ગુજરાત ફ્લાચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે ડ્રાઇવિંગ લાયસન્સની ટ્રાય દેવા માટેની આપણે જે એપોઇન્ટમેન્ટ લેવાની આવે તે આપણે કઈ રીતે લઈ શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ તમારે કાઢવું હોય તો તમારે સૌથી પહેલાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સનું એપ્લાય એટલે કે તમારે એ ફોર્મ ભરવું પડે છે. અને એ ફોર્મ ભર્યા બાદ તમારે જે પણ તમને સેન્ટર આવે ત્યાં તમારે એક્ઝામ દેવી પડે છે. અને એક્ઝામ દીધા બાદ તમને એક કાચું લાયસન્સ આપવામાં આવતું હોય છે. અને કાચું લાયસન્સ આપ્યા બાદ મિત્રો, તમારે જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની હોય એ તમારે લેવી પડે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એપોઇન્ટમેન્ટ કઈ રીતે લઈ શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ છૂટી ન જાય. તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લઈ લઈએ. તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા જઈએ છીએ. તો અત્યારે આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું. તો ચલો મિત્રો, આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈએ. અહીં અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ઈ પરિવહન. તમારે ટાઈપ કરીને તમારે અહીં સર્ચ કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ત્યાં સર્ચ કરશો એટલે તમને સૌથી પહેલી વેબસાઇટ તમને જોવા મળશે પરિવહન સેવા. એટલે મિત્રો તેની વેબસાઇટ છે parivahan.gov.in. તો મિત્રો, તમારે આ જે કેન્દ્ર સરકારની જે વેબસાઇટ છે એ તમારે અહીં ખોલી લેવાની છે. તો ચલો મિત્રો, અહીં આપણે ક્લિક કરી દઈશું અહીં હોમ પેજ ઉપર આપણે. એટલે મિત્રો, તમારા જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં ખુલી જશે પરિવહનની. તેમાંથી તમારે અહીં બીજી વેબસાઇટ ઉપર તમારે ડાયરેક્ટ અહીં તમારે ટ્રાન્સફર કરવાનું છે. તો મિત્રો, તમને અહીં બતાવે છે ઓનલાઈન સર્વિસીસ બીજા નંબરનો ઓપ્શન. તો મિત્રો, તમારે અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ. તેના ઉપર તમારે અહીં ક્લિક કરવાની છે ત્રીજા ઓપ્શન ઉપર. તો ચલો મિત્રો, આપણે ત્યાં ક્લિક કરી દઈશું. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે ડાયરેક્ટ અહીં બીજી વેબસાઇટ ઉપર તમારે ટ્રાન્સફર થઈ જશે. એ વેબસાઇટ છે sarthi.parivahan.gov.in. જો મિત્રો તમે ડાયરેક્ટ અહીં sarthi.parivahan.gov.in વેબસાઇટ તમે ખોલશો તો પણ મિત્રો તમારે ડાયરેક્ટ અહીં તમે આવી જશો. આ એક કેન્દ્ર સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે તમારું સ્ટેટ પસંદ કરવાનું છે એટલે કે મિત્રો તમારું રાજ્ય પસંદ કરવાનું તમારે આવશે. તો ચલો મિત્રો, આપણે અહીં ગુજરાતમાંથી આપણે આવીએ છીએ. તો મિત્રો, આપણે ગુજરાત અહીં પસંદ કરી લઈશું. જેવું મિત્રો તમે ગુજરાત પસંદ કરશો એટલે મિત્રો તમને અલગ અલગ પ્રકારના ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે જે ડ્રાઇવિંગ લાયસન્સને રિલેટેડ અથવા તો તેની લગતી જે સેવાઓ હોય તેના લગતા તમામ તમને અહીં સર્વિસીસ તમને જોવા મળશે. તો મિત્રો, આજે આપણે જે ડ્રાઇવિંગ લાયસન્સમાંથી આપણે જે કાચું લાયસન્સ તો આપણા પાસે આવી ગયું છે, આપણે જે કોમ્પ્યુટર ટેસ્ટ હોય એ આપણે આપી દીધી છે. અને કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા બાદ આપણે જે ડ્રાઇવિંગની ટેસ્ટ આપણે આપવાની છે ફિઝિકલ, જે આપણે બાઇકની છે કે કારની છે એ આપણે ટેસ્ટ આપવાની છે. તો એ ટેસ્ટ આપવા માટે પણ આપણે એક એપોઇન્ટમેન્ટ લેવી પડે છે જે આપણું કાચું લાયસન્સ આવી ગયા બાદ. તો મિત્રો, તમારે 6 મહિનાની અંદર જે આપણે એપોઇન્ટમેન્ટ લેવાની આવે ડ્રાઇવિંગ ટેસ્ટની, તો મિત્રો એ લેવા માટે આપણે સૌથી પહેલાં આપણે એપોઇન્ટમેન્ટમાં તમારે જવાનું રહેશે. તો ચલો મિત્રો, આપણે એપોઇન્ટમેન્ટમાં આપણે અહીંયા આવતા રહીએ. એપોઇન્ટમેન્ટમાં આવ્યા બાદ અહીં તમને બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળે છે સ્લોટ બુકિંગ. તો મિત્રો, તમને સ્લોટ બુકિંગમાં તમારે જો લર્નિંગ લાયસન્સ સ્ટેટ જો તમારા લર્નિંગ લાયસન્સની તમારે સ્લોટ બુકિંગ કરવું હોય, જ્યારે પણ તમે લર્નિંગ લાયસન્સની એક્ઝામ દેવા ગયા હોય અને ત્યારે મિત્રો તમે જો ફેલ થયા હોય તો મિત્રો તમારે ફરીથી તમારે લર્નિંગ લાયસન્સની રીટ્રાય દેવાની આવે. તો મિત્રો, તમારે રીટ્રાય દેવા માટે પણ તમારે અહીં લર્નિંગ લાયસન્સ સ્લોટ બુકિંગ તમારે પસંદ કરવાનું રહેશે. અને મિત્રો, અહીં આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની આપણે અહીં સ્લોટ બુકિંગ આપણે કરવાના છીએ. આપણી પાસે લર્નિંગ લાયસન્સ અહીં આવી ગયું છે. તો મિત્રો, આપણે બીજા નંબરના ઓપ્શન ઉપર આપણે પસંદ કરવાનું રહેશે ડીએલ ટેસ્ટ માટે. તો ચલો મિત્રો, ત્યાં આપણે ક્લિક કરી દીધું છે. તો મિત્રો, જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને બે ઓપ્શન તમને જોવા મળશે, એપ્લિકેશન નંબર અને લર્નર લાયસન્સ નંબર. તો મિત્રો, અત્યારે તમારી પાસે લર્નર લાયસન્સ નંબર તમારે આવી ગયો હશે. તો મિત્રો, તમે લર્નર લાયસન્સ નંબર પણ તમે નાખી શકો છો અને એપ્લિકેશન નંબર પણ તમે નાખી શકો છો. તો મિત્રો, આજે હું એપ્લિકેશન નંબર હું નાખીશ અહીં. તો ચલો મિત્રો, હું એપ્લિકેશન નંબર નાખી દઉં છું અહીં. એપ્લિકેશન નંબર નાખ્યા બાદ અહીં તમારે જન્મ તારીખ તમારે નાખવાની રહેશે. તો ચલો મિત્રો, આપણે અહીં જન્મ તારીખ આપણે અહીં નાખી દઈશું. જન્મ તારીખ નાખ્યા બાદ અહીંયા આપણે નીચે તમને જે કેપ્ચો બતાવ્યો એ કેપ્ચો પણ આપણે ભરવાનો રહેશે. જે કેપ્ચો ઉપર છે એ રીતે તમારે કેપ્ચો ભરી દેવાનો રહેશે. કેપ્ચો ભર્યા બાદ અહીં તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે. જેવું મિત્રો તમે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી અહીં વિગત તમને અહીં બતાવી દેશે. ત્યારબાદ આપણે અહીં નીચે આવતા રહીશું. ત્યારબાદ તમને અહીં બે ઓપ્શન તમને જોવા મળશે, લાઇટ મોટર વ્હીકલ અને મોટરસાઇકલ વિથ ગિયર. તો મિત્રો, તમે જ્યારે લાયસન્સનું ફોર્મ ભરતી વખતે તમે જે પસંદ કરેલું હોય એ બંને તમને અહીં આવી જશે. તો મિત્રો, તમારે કોઈ પણ એકની એક્ઝામ દેવી હોય તો મિત્રો તમે અહીં કોઈ પણ એક ઉપર તમે ટિક કરશો
તો મિત્રો તમને તેની એક્ઝામ એકની જ તમને એક્ઝામ આપવામાં આવશે. જો મિત્રો તમે અહીં બંને ઉપર તમે ટિક કરીને તમે પ્રોસેસ ટુ બુક તમે કરશો તો મિત્રો તમને આ બંનેની તમારે અહીં તમને એક્ઝામ દેવા માટેની તમને ઓપ્શન તમને મળે છે. તો મિત્રો તમે કોઈ પણ એક ઉપર પણ પસંદ કરી શકો છો અને બંને ઉપર પણ તમે પસંદ કરી શકો છો. તો મિત્રો હું બંને ઉપર હું પસંદ કરી દઉં છું અને બંનેની એક્ઝામ દેવા માટેની. તો ચલો મિત્રો પ્રોસેસ ટુ બુક ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમને તારીખનું તમને ઓપ્શન તમને બતાવી દેશે. તો મિત્રો તમારે કઈ તારીખે તમારે ટ્રાય માટેની તમારે સ્લોટ બુકિંગ કરવો છે એ મિત્રો તમને અહીં કેલેન્ડર બતાવી દેશે. જો મિત્રો અહીં અત્યારે આજે 28 તારીખ થઈ છે તો મિત્રો તમને આજની તારીખના પણ તમને સ્લોટ બુકિંગ અહીં અવેલેબલ બતાવે છે, કાલની તારીખના પણ બતાવે છે. પણ તમારે જે અનુકૂળતા મુજબ તમારે ટાઈમ સ્લોટ તમારે પસંદ કરવાનો છે, તમારે જ્યારે તમારે જવું હોય એ તમે ટાઈમ પસંદ કરી શકો છો. તો ચલો મિત્રો હું પહેલી તારીખ અહીં પસંદ કરી લઉં છું. પહેલી તારીખમાં તમારે અહીં અલગ અલગ તમને ઘણા બધા તમને સ્લોટ બુકિંગ અવેલેબલ બતાવે છે. 10:30 તમારે અહીં સ્લોટ બુકિંગ ચાલુ થાય છે અને 5:30 સુધી. તો મિત્રો હું અહીં ટાઈમ સ્લોટ સૌથી પહેલો હું પસંદ કરી લઉં છું 10:30 થી 11:30 નો. તો ચલો મિત્રો હું અહીં ટિક કરી દઉં છું, ત્યારબાદ હું નીચે આવતો રહીશ. અહીં કોઈ પણ એક ટાઈમ પસંદ કર્યા બાદ તમારે અહીં બુક સ્લોટ ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે. તો ચલો મિત્રો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જેવું મિત્રો તમે ત્યાં ક્લિક કરશો એટલે મોબાઈલમાં એક ઓટીપી જશે, એ ઓટીપી તમે નાખશો તો જ તમારો અહીં ટાઈમ તમારો કન્ફર્મ થશે, ત્યાં સુધી તમારો ટાઈમ અહીં કન્ફર્મ નહીં થાય. તો ચલો મિત્રો હું ઓટીપી નાખી દઉં છું અહીં. તો મેં ઓટીપી અહીં નાખી દીધો છે, ત્યારબાદ અહીં તમારે સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારું જે ડેસ્કટોપ હશે એ ખુલી જશે, તમે કેટલા વાગ્યાનો ટાઈમ લીધો છે એ પણ તમારે આવી જશે. ત્યારબાદ તમારે અહીં કન્ફર્મ ટુ સ્લોટ બુકિંગ ઉપર તમે ક્લિક કરશો પછી જ તમારો ટાઈમ અહીં કન્ફર્મ થશે. તો મિત્રો તમને અહીં ટાઈમ બતાવેલો છે, તારીખ બતાવેલી છે અને તમારો ટાઈમ બતાવેલો છે. તો ચલો મિત્રો હું કન્ફર્મ કરી દઉં છું સ્લોટ બુકિંગ. જેવું મિત્રો તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારો ટાઈમ અહીં કન્ફર્મ થઈ જશે. કન્ફર્મ થયા બાદ તમારે અહીં તમારે પ્રિન્ટ તમારે મેળવી લેવાની રહેશે. તો ચલો મિત્રો આપણે નીચે આવીને તમને એની પ્રિન્ટ આપણે મેળવી લઈએ. તો મિત્રો અહીં પ્રિન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારની તમને પ્રિન્ટ બતાવી દેશે. આ પ્રિન્ટ તમારે લઈને તમારે આરટીઓ ઓફિસ જવાનું છે અને ટ્રાય દેવા માટે. તો તમારા સાથે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે, એક તમારે આ ટાઈમ સ્લોટની તમારે પ્રિન્ટ લઈ જવાની રહેશે અને એક તમારે જે લર્નર લાયસન્સ તમને આપેલું છે તમે આરટીઓમાં જઈએ અથવા તો તમને આરટીઓમાં નું આપ્યું હોય અને તમે ડાઉનલોડ કરેલું હોય એ પણ તમે લઈ જઈ શકો છો. તો મિત્રો તમારે લર્નર લાયસન્સ આ ટાઈમ સ્લોટનું તમારે આ એપોઇન્ટમેન્ટ તમારે લઈ જવાની રહેશે અને ત્યારબાદ તમારી સાથે જેમ આધાર કાર્ડ હોય એવા ડોક્યુમેન્ટ તમે લઈ શકો છો. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમે લઈને ટ્રાય તમે દઈ શકો છો, એના માટે તમને હું બેસ્ટ ઓફ લક કરું છું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો જેથી કરીને તમને આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.